ભક્તિ દ્વારા એકતાની શક્તિના ખોડલધામે આપેલા સૂત્રને લેઉવા પટેલ સમાજે સાર્થક કરી બતાવ્યું છે અને આ સંગઠન ભાવના થકી જ નિર્માણ પામી રહ્યું છે અનંતકાલીન ખોડલધામ મંદિર, જેની નોંધ આખા વિશ્વએ લેવી પડી છે. 21 જાન્યુઆરી 2017 શનિવારના દિવસે માં ખોડલની રૂમઝુમ પગલે પધરામણી સાથે ખોડલધામમાં ઉજવાશે માં ખોડલનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને યોજાશે 1008 કુંડનો દિવ્ય હવન. ખોડલધામના આંગણે અનેક ભવ્ય કાર્યક્રમો થયા. 21-1-2011 મંદિરની શિલાન્યાસ વિધિ, 21-1-2012 ભવ્ય શિલા પૂજન વિધિ, 21-1-2014 એશિયાનો સૌથી મોટો કૃષિ મેળો અને 21-1-2015 ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન સમારોહ. આ તમામ કાર્યક્રમોએ રેકોર્ડ્સ બનાવ્યા, પણ હવે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ઇતિહાસ રચશે. ખોડલધામ મંદિરનું નિર્માણ કામ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના નેતૃત્વમાં પૂરજોશથી ચાલી રહ્યું છે. તેમણે લેઉવા પટેલ સમાજને હવનમાં જોડાવા આહવાન આપ્યું છે. મારા વાળા જ્ઞાતિજનો, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ માં આપણે સવે સાથે મળી ઘણા બધા સફળ કાર્યક્રમોનું આયોજન કર્યા છે, પણ હવે જે કાર્યક્રમ 21-1-2017 રોજ આવી રહ્યો છે તે માં ખોડલ અને આપણી બીજી 13 કુર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર 1008 હવન કુંડનો આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે હું આપ સૌને નમ્ર અપીલ કરું છું કે હવન કુંડમાં જોડાવા અને યજમાન બનવા આપ સૌ આગળ વધો. ખોડલધામના આંગણે ભવ્ય કાર્યક્રમો ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના નેજામાં નવરાત્રિ મહોત્સવ, પદયાત્રા, માતાજીની ઝોળી, શરદ પૂનમ ઉત્સવ, માળી માગે છે કંકુ ચોખાને સાથીઓ, ખેલ મહોત્સવ, મહિલા સંમેલન જેવા કાર્યક્રમો થયા. સમાધાન પંચ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ, રક્તદાન કેમ્પ, સ્વાઇન ફ્લૂ ઝુંબેશમાં સહકાર, કેદારનાથ પૂર હોનારતમાં માતબર અનુદાન જેવી પ્રવૃત્તિઓની હારમાળા પણ રચાઈ. ખોડલધામના ભવ્ય મંદિરમાં ખોડલ માતા ઉપરાંત સમાજની 13 કુળ દેવીઓની સ્થાપના થશે. ઉપરાંત ગણેશજી, હનુમાનજી, રામ દરબાર અને રાધા કૃષ્ણ મંદિરનું પણ નિર્માણ થશે. ખોડલધામમાં શિવવનનું નિર્માણ થશે, જેના શિવાલયમાં શિવજી સપરિવાર બિરાજમાન થશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કુળદેવીના યજ્ઞમાં યજમાન બનવાનો લહાવો જીવનમાં પહેલી અને છેલ્લી વાર આવી રહ્યો છે. તો આવો આપણે સૌ સાથે મળીને 21 જાન્યુઆરી 2017 દિવસને ઐતિહાસિક દિવસ બનાવીએ અને નોમની આ તિથિને હવન નવમી બનાવીએ. હવનમાં યજમાન બનવા રાજકોટ ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય અથવા આપના ગામના કન્વીનરનો સંપર્ક